नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। मैं हूं रोशनी सिंह। वडोदरा शहर कांग्रेस समिति की ओर से नागरिक सुविधा अधिकार को लेकर आज पत्रकार परिषद आयोजित की गई थी। वडोदरा शहर जिला कांग्रेस समिति की ओर से नागरिक सुविधा अधिकार यानी कि CCR अभियान का कल से शुरुआत किया जाएगा, जिसके अंतर्गत शहर के 13 वार्ड के सभी घरों में जाकर उनकी समस्याओं के बारे में लिखित में लिया जाएगा। मच्छर, सड़क पर आए खड्डे, दूषित पानी जैसी समस्याओं के बारे में लोगों से लिखित में लिया जाएगा। इसी विषय को लेकर आज शहर में वडोदरा शहर कांग्रेस प्रमुख प्रशांत पटेल की अगुवाई में पत्रकार परिषद आयोजित की गई थी। CCR नागरिक सुविधा अधिकार ये फॉर्म नहीं, ये वेदना है। वडोदरा शहर नगरजनों जो टैक्स भरे छे અને જે સુવિધા એમને પ્રાપ્ત થવી જોઈએ એ સુવિધા પ્રાપ્ત થતી નથી। 11-11 મહિના સુધી ગંદુ પાણી પીએ, 3 ટાઈમનું પાણી 1 ટાઈમ કરી દે, ડ્રેનેજો ઉભરાય, લાઇટો ચાલતી ના બંધ થઈ જાય તો 15 દિવસ સુધી રિપેર ના થાય, ગાયો શિંગડા મારીને લોકો મરી જાય, કૂતરાઓ પાછળ દોડતા હોય, 350 કિલોમીટરની વરસાદી ગટરની અંદર ડ્રેનેજનું પાણી વહેતું હોય, રૂપારેલ કાસ, ભૂકી કાસ, મસીયા કાસ અને વિશ્વામિત્રની અંદર ડ્રેનેજનું પાણી વહેતું હોય, જ્યાં મચ્છરની ઉત્પત્તિને ઉપદ્રવ થતું હોય, આ તમામ બાબત એ વહીવટને વડોદરાને ખડોદરા બનાવનારની સામે કોંગ્રેસ પાર્ટી આ તમામ જનવેદનાઓને લઈને અને સાથે સાથે એમનો અધિકાર CCR જન નાગરિક સુવિધા શું છે તે બતાડવા માટે અમારા તમામ કાર્યકર્તાઓ, તમામ નેતાઓ લોકોની વચ્ચે જશે, એમને જાગૃત કરશે અને ફરીથી ખડોદરાને વડોદરા બનાવવાની જે સંકલ્પ અમારા મનમાં છે એ સંકલ્પને આગળ વધારીશું। વડોદરા શહેર કોંગ્રેસ પરિવારે વડોદરાની જનતાને જાગૃત માટે અને ભારતીય જનતા પાર્ટીના 25 વર્ષના શાસનમાં જે માત્ર નિષ્ફળતા રહી છે અને નિષ્ફળતાની સિલ્વર જ્યુબિલી લોકોના મંતવ્ય દ્વારા ઉજાગર કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેરથી શરૂઆત કરી। CCR સરકાર અનેક યોજનાઓ લાવે છે તો વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર પણ CCRના માધ્યમથી સિટીઝન કન્વીન્સી રાઈટ, નાગરિક સુવિધા અધિકાર, નાગરિકને તમે કઈ સુવિધાઓ આપી, ગામભરના ટેક્સ ઉઘરાવીને આજે પણ નાગરિકોને પોતાની પ્રાથમિક સુવિધા મળતી નથી। શિક્ષણની વાત હોય તો શિક્ષણનું વેપારીકરણ થઈ ગયું, શહેરના વિકાસની વાત હોય તો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરીને શહેરને વિકાસ નથી, તો માત્ર સ્માર્ટ સિટીના નામ આપવાનું। સર સયાજીરાવ ગાયકવાડનું સપનાનું શહેર, તમામ સુવિધાઓ મળતી હતી। ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના શાસનમાં IPSCL થી માંડીને IOC થી માંડીને GIDOC ની સ્થાપના કરવામાં આવી, એટલા માટે કરવામાં આવી કે વડોદરા શહેરના આજુબાજુના યુવાનોને રોજગારી મળે, વડોદરા શહેરનો વિકાસ થાય। પણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 25 વર્ષમાં માત્ર પ્રજાની લૂંટ ચલાવી છે, કોર્પોરેશનની પણ તિજોરીઓ ખાલી થઈ જતી હોય, કેન્દ્રમાંથી પૈસા આવતા હોય એનો પણ વહીવટ થઈ જતો હોય, પણ પ્રજાને કોઈ સુવિધા ના મળતી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક જાગૃત અભિયાન શરૂ કર્યું છે અને CCR ના માધ્યમથી લોકોની સમસ્યા મળે છે। ऐसी ही ताज़ा तरीन खबरों से अपडेट रहने आप हमें YouTube, Facebook, Instagram और Twitter पे सब्सक्राइब, लाइक और फॉलो करना ना भूलें।